नमस्ते बाळ मित्रों, आज आपणे धोरण चार विषय अंग्रेजी में यूनिट टू में हेव अने हेज नो उपयोग कई रीते कराय तेना विषे जाणीशुं। तो हेव अने हेज शब्दों वस्तुनी मालिकी दर्शावा माटे थाय छे। टू हेव जेनो मतलब थाय छे नी पासे होवू। हवे हेज छे तेनो पण मतलब तेज थाय छे के नी पासे होवू। कोईनी पण पासे काई वस्तु होय तो तेना माटे हेव के हेजनो उपयोग थाय छे। जेम के हूँ कहूँ मारी पासे पेन छे तो तेने अंग्रेजी में हूँ ए रीते कहीश के आई हेव ए पेन, मारी पासे पेन छे। हवे तो हेजनो उपयोग क्यारे थाय अने हेवनो उपयोग क्यारे थाय ते आपणे जोईए। हवे ज्यारे ही शी इट आ त्रण शब्दों होय तो तेना साथे हेजनो उपयोग करवामां आवे छे। अने ज्यारे आई वी यू के धे आ शब्दों होय तेना साथे हेवनो उपयोग थाय छे। अने ज्यारे कोई पण व्यक्तिनुं नाम, प्राणीनुं नाम, पक्षीनुं नाम आपेलुं होय तो त्यारे तेना साथे पण हेजनो उपयोग થાય છે। હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આઈ હેવ એ પેન, તો આઈ સાથે હેવનો ઉપયોગ થયો। પછી છે હી હેઝ એ પેન, તેની પાસે પેન છે તો હી સાથે હેઝ। પછી વી એટલે અમારી, વી હેવ પેન્સ। હવે જુઓ અહીંયા વી છે તે બહુવચન માટે વપરાય છે તેથી તેના સાથે પેન છે તેનું પણ બહુવચન થઈ જાય છે। પેનનું બહુવચન થશે પેન્સ અને તેની આગળ એ લાગશે નહીં, કેમ કે બહુવચનવાળા શબ્દોની આગળ ક્યારે એ લાગતો નથી, જ્યારે એક જ વસ્તુ હોય ત્યારે તેની આગળ એ લાગે છે। પછી નામ છે રીના, તો તેની સાથે પણ હેઝ લાગશે, રીના હેઝ એ ફ્રોક। હવે જુઓ અહીં એક જ ફ્રોક છે તેથી એ ફ્રોક લખ્યું છે। હવે જો રીના પાસે ઘણા બધા ફ્રોક હોત તો આપણે એમ લખત કે રીના હેઝ ફ્રોક્સ, બરોબર। હવે આપણે બીજી ખાલી જગ્યા જોઈએ આગળ, ટીના ખાલી જગ્યા એ બેગ, તો નામ છે તો તેની સાથે શું આવશે હેઝ। પછી યુ છે તો યુ સાથે શું આવશે હેવ, યુ હેવ એ બલૂન। તારા પાસે ફુગ્ગા છે। પછી આઈ છે તો આઈ સાથે હેવ લાગશે, આઈ હેવ ટુ લેગ્સ। પછી છે એ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ, હવે સ્ક્વેર છે ચોરસ છે તેની કેટલી બાજુઓ હોય તો ચાર, એટલે આવશે ફોર સાઇડ્સ। હવે જુઓ અહીં એ સ્ક્વેર છે તેથી તેના સાથે શું લાગ્યું હેઝ। પછી છે શી ખાલી જગ્યા એ ન્યૂ ડ્રેસ, હવે શી છે તેથી તેના સાથે પણ શું લાગશે હેઝ। ઇટ, ઇટ સાથે પણ હેઝ લાગશે, ઇટ હેઝ ટુ હોર્ન્સ, હોર્ન એટલે સિંગડા, તેના બે સિંગડા છે। અ ટ્રેંગલ હેઝ ખાલી જગ્યા સાઇડ્સ, ટ્રેંગલ એટલે ત્રિકોણ, ત્રિકોણને કેટલી બાજુઓ હોય છે બે કે ત્રણ, તો આવશે ત્રણ। એ રેક્ટેંગલ હેઝ ખાલી જગ્યા પેર્સ ઓફ ઇક્વલ સાઇડ્સ, રેક્ટેંગલ એટલે લંબચોરસ, હવે શું પૂછ્યું છે પેર્સ ઓફ ઇક્વલ સાઇડ્સ એટલે કે બે સરખી બાજુઓની જોડી હોય છે, તો શું આવશે ટુ, કેટલી સરખી બાજુઓ હોય છે બે બે સરખી બાજુઓ હોય છે। આપણે લંબચોરસ કઈ રીતે દોરીએ, આ રીતે આપણે લંબચોરસ દોરીએ, તો
તો બે સરખી બાજુઓ કઈ થઈ? એક આ સરખી બાજુ બે અને બીજી આ સરખી બાજુ બે. તો આ બેની જોડી થઈ અને આ બેની જોડી થઈ, એટલે કે ટુ ઇક્વલ્સ પેર. તો બાળ મિત્રો, હવે આ જે ખાલી જગ્યા અને હેવ અને હેઝ વિશે જે સમજૂતી આપી છે તે તમારે પાકી નોટમાં એકદમ વ્યવસ્થિત રીતે સમજાય તેમ અક્ષરોથી લખવાનું છે. થેન્ક યુ.